ચીનના માઓચે તુંગના નેતૃત્વ નીચે પ્રેરણા લઈ અને ભારતની અંદર જે પગ પેસારો કરેલી જે કોઈ પ્રવૃત્તિ છે તેને કહેવાય છે નક્સલવાદ. અને ભારતમાં 1967ના સમયગાળા દરમિયાન પશ્ચિમ બંગાળની અંદર આ ઉદ્ભવ પામેલો અથવા પ્રવેશ કરેલો નક્સલવાદીઓ. અને આ નક્સલવાદીઓ છે તે પશ્ચિમ બંગાળનો એક વિસ્તાર છે અને એ વિસ્તારનું નામ છે નક્સલબારી. અને નક્સલબારીમાંથી એનો ઉદ્ભવ થયો એટલે એને નામ આપવામાં આવ્યું નક્સલવાદ. સામ્યવાદી વિચારસરણી ધરાવતા વ્યક્તિઓનું સંગઠન રચી અને જે મોટાભાગે હિંસાત્મક પ્રવૃત્તિઓ હાજરે છે પોતાના સંગઠનો રચી અને એવી પ્રવૃત્તિઓ કરનારને નક્સલવાદી નક્સલવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના જુદા જુદા રાજ્યોની અંદર આ નક્સલવાદીઓએ એ હિંસાત્મક પ્રવૃત્તિઓ અથવા સંગઠનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધેલી છે, જેમાંથી મોટાભાગના પૂર્વના અને ઉત્તર ભારતના રાજ્યો છે એનો સમાવેશ આજે આ નક્સલવાદીઓ છે ત્યાં સુધી પગપેસરો કર્યો છે, જેની અંદર ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ અને આવા અસંખ્ય મોટાભાગના ભારતના રાજ્યો એવા છે કે જ્યાં નક્સલવાદીઓએ પોતાની પ્રવૃત્તિઓ છે એ ફેલાવેલી છે અને એ સંગઠનો દ્વારા હિંસાત્મક ભય, નાશ, વિનાશ આવી પ્રવૃત્તિઓ કરી અને માનવ ડરાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને પોતાના હેતુ સિદ્ધ કરી રહ્યા છે. તો એ છે નક્સલવાદ.